मदज्ञानं विनाशय जन्माद्य
भागवत में पंचम स्कंदनी स्तुतियों प्रसंग चाली रह्यो छे। આપણે હરિવર્ષ ખંડમાં પ્રહલાદ જે નૃસિંહ ભગવાનની કરેલી સ્તુતિ છે એનો અભ્યાસ કર્યો। વચ્ચે પછી એક કેતુમાલ વર્ષમાં લક્ષ્મીજી ભગવાનની સ્તુતિ કરે છે, એ સ્તુતિઓની સમાવેશ નહીં કર્યો। કેતુમાલ વર્ષમાં લક્ષ્મીજી અને સંવત્સરના પ્રજાપતિના પુત્ર પુત્રીઓ એમનું પ્રિયકરણ ભગવાન કામદેવ રૂપથી નિવાસ કરે છે। લક્ષ્મીજીનું પ્રિય કરવા માટે અને પ્રજાપતિના પુત્ર પુત્રીઓ છે એમનું પ્રિય કરવા માટે કેતુમાલ વર્ષમાં ભગવાન કામદેવનો રૂપે નિવાસ કરે છે અને લક્ષ્મીજીને સ્તુતિ કરે છે। જે સ્તુતિનો અહીં સમાવેશ નથી કર્યો, પણ શ્રી લક્ષ્મીજી પરમ સમાધિ યોગ દ્વારા ભગવાનના એ માયામય સ્વરૂપને રાત્રે પ્રજાપતિની કન્યાઓ સાથે અને દિવસે કન્યાઓના પતિઓ સાથે આરાધના દિવસ રાત આરાધના કરે છે। દિવસે પુરુષો સાથે અને રાત્રે સ્ત્રીઓ છે પ્રજાપતિની પુત્રીઓ સાથે દિવસે એમના પતિઓ સાથે મંત્રનો જપ કરે અને ભગવાનની સ્તુતિ કરે। તો મંત્રમાં છે જે ઇન્દ્રિયોના નિયંતા અને સંપૂર્ણ શ્રેષ્ઠ વસ્તુઓની ખાણ સમાન છે, જે ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિ સંકલ્પ અધ્યવસાય વગેરે ચિત્તના ધર્મ અને એમના વિષયોના અધીશ્વર છે। 11 ઇન્દ્રિયો અને 5 વિષય આ 16 કળાઓથી યુક્ત છે। વેદોક્ત કર્મોથી પ્રાપ્ત હોવા યોગ્ય છે, અન્નમય અમૃતમય સ્વરમય છે એવા માનસિક ઇન્દ્રિયક શારીરિક બલ સ્વરૂપ પરમ સુંદર ભગવાન કામદેવને ઓમ હ્રામ હ્રીમ હ્રુમ આ બીજ મંત્રો સહિત સર્વ રીતે નમસ્કાર છે। પછી કામદેવ ભગવાનની કામદેવના સ્વરૂપમાં છે અને સંબોધન લક્ષ્મીજી કહે છે કે હે ભગવાન, આપ ઇન્દ્રિયોના અધીશ્વર છો। સ્ત્રીઓ અનેક પ્રકારના કઠોર વ્રત કરીને આપની આરાધના કરે છે અને અન્ય લૌકિક પતિઓની ઈચ્છા કરે છે, પરંતુ એમના પ્રિય પુત્ર ધન તો કે જ્યારે આપને આરાધના લૌકિક ઈચ્છાઓ દ્વારા થતી હોય ત્યારે એ ખરેખર આરાધના બહુ ફળદાયક બનતી નથી, એની પ્રાપ્તિ દ્વારા એ પોતાની રક્ષા કરી શકતા નથી હોતા। સાચો પતિ કોણ છે? આ લૌકિક પતિને અમારે આરાધના કરે છે। સાચો પતિ એટલે જે પાલન કરનાર છે, રક્ષા કરનાર, જે દેવ છે ઈશ્વર, એ ઈશ્વર સાચો પતિ છે જે સર્વથા નિર્ભય હોય અને બીજા ભયભીત લોકોની બધી રીતે રક્ષા કરી શકે એવો એક જ પતિ છે। કોણ રક્ષણ કરી શકે?
જેને પોતાને રક્ષણની જરૂર નથી, જે નિર્ભય છે અને બીજા ભયભીત લોકોની ભયથી રક્ષા કરી શકે. એવું જે હોય એ જ પતિ કહેવાય, પાલક કહેવાય, રક્ષક કહેવાય. એવું પતિ તો માત્ર એક ભગવાન જ છે. અને એવો પતિ ઈશ્વર તો એક જ હોય. એકથી વધારે ઈશ્વરનો સ્વીકાર કરવામાં આવે તો બે ઈશ્વર હોવાના કારણે એકબીજાથી ભયની સંભાવના રહે. માટે આપ તો પોતાની પ્રાપ્તિથી ચઢ્યા, તો બીજો કોઈ લાભ છે નહીં. ભગવાનને પ્રાપ્ત કરવા એને ચઢ્યા તો બીજો કોઈ લાભ નથી. હે ભગવાન, જે સ્ત્રી આપના ચરણ કમળનું પૂજન ચાહે છે અને બીજી કોઈ વસ્તુ ઈચ્છા કરતી નથી, એની બધી કામનાઓ પૂર્ણ થાય છે. પણ જે એ કોઈ કામના લઈને આપણી ઉપાસના કરે છે તો ભગવાન શું કરે? એ કામના પૂરી કરે, એટલી જ વસ્તુ આપે અને એ કામનાનો ભોગ સમાપ્ત થઈ જાય. એટલે વળી પાછા જે સ્ત્રીઓ જે કે હોય પાછા હતા ને એવા દુઃખી ને દુઃખી જ રહે. એ અજીત લક્ષ્મીદેવી કહે છે કે હું લક્ષ્મી છું, મને પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિય સુખના અભિલાષી બ્રહ્મા રુદ્ર આદિ સમસ્ત દેવતા આગળ ઘોર તપસ્યા કરે છે, પરંતુ આપના ચરણ કમળનો આશ્રય લેવાવાળા ભક્તના સિવાય કોઈ મને પામી શકતો નથી. કારણ કે મારું મન તો આપનામાં જ લાગેલું છે. લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા હોય તો ભગવાનના ચરણ કમળની આરાધના કરવી જોઈએ, તો એ દ્વારા લક્ષ્મીજી પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એ અચ્યુત આપ પોતાના જે વંદનીય કર કમળનો ભક્તોના મસ્તક રાખો છો, હે ભગવાન એ મારા મસ્તક પણ રાખો. લક્ષ્મીજી કહે છે, હે વરેણ્ય, આપ મને કેવળ શ્રી લાલચંદ રૂપથી પોતાના વક્ષસ્થળમાં ધારણ કરો છો. આપ તો સર્વસમર્થ છો. આપ પોતાની માયાથી જે લીલાઓ કરો છો અને રહસ્ય એ કોણ જાણી શકે? આપ જ જાણી શકો એમ છો. આ પ્રકારે લક્ષ્મીજી કામદેવ રૂપમાં રહેલા ભગવાનની ત્યાં આગળ આરાધના કરે છે. હવે આપણે આવીએ છીએ આપણી સ્તુતિ. રમ્યક ખંડના અધિપતિ આ કેતુમાલ વર્ષની વાત કરી લક્ષ્મીજી કામદેવના રૂપમાં રહેલા ભગવાનની આરાધના કરે છે. હવે આપણે આવીએ છીએ રમ્યક ખંડ 318મો પાઠ. રમ્યકે ચ ભગવતઃ પ્રિયતમં માત્સ્યમ અવતાર રૂપમ. આ રમ્યકમાં તેમાં એનો સ્વામી કોણ છે? તો કે મનુ. આ મનુ જે છે અત્યારે તો એ કહે છે શ્રાદ્ધ દેવ નામ છે મનુ. તો પૂર્વકાળમાં મનુ જે હતા એ સત્યવ્રત રાજા હતા. જો સત્યવ્રત રાજાની કથા ખબર હોય તો મત્સ્યાવતાર, એ સત્યવ્રત રાજા એકવાર સવારના પહોરમાં પોતાનું પ્રાતઃ પ્રાર્થના વગેરે માટે ગયા હશે, કમંડલુમાં જળ લીધું, એક માછલી અંદર આવી ગઈ. માછલી વિનંતી કરી કે તમે મને પાણીમાં નાખી ના દેશો, મને બીજા જળ તરફ મારી નાખશે, આપ મારું રક્ષણ કરો. તેથી એમણે તો ભાઈ ચાલો
સત્યવ્રતે તો એ માછલી લઈ ગયા. બીજું જોયું તો આખું કમંડલું ભરાઈ ગયું, તો એટલી મોટી માછલી થઈ ગયેલી. માછલી ક્યાં કમંડ મારે નાનું પડે છે, મને મોટા પાત્ર મૂકો. બીજું એ ભરાઈ ગયું. ત્રીજા પાત્રમાં થોડો સમુદ્રમાં મૂકવામાં આવ્યા. મોટો મત્સ્ય અવતાર થઈ ગયો ત્યાં. અને પછી કહ્યું કે આજથી આટલા દિવસ પછી પ્રલય થવાનો છે. મેં સત્યવ્રત રાજાને કહ્યું, તમે આટલા ઋષિઓને ભેગા કરો, આટલી ઔષધિને ભેગી કરો, પછીની જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ માટે જે કે આવશ્યક વસ્તુ હોય એ બધી ભેગી કરવાની કહી. અને એક મોટી નાવ મને બધી મૂકવામાં આવી. ભગવાન તો માછલી બની ગયા. અને એમના શિંગડા હતા એમાં એ નાવને બાંધવામાં આવી. અને સમગ્ર પ્રલય દરમિયાન ભગવાને આ સત્યવ્રત રાજા, સપ્તર્ષિઓ અને બીજા બધા ઔષધિ વનસ્પતિ એ આવશ્યક હતી એ બધી વસ્તુ લઈને સાથે ભ્રમણ કર્યા કરે. પછી જ્યારે બીજી સૃષ્ટિમાં પ્રારંભ થવાનો સમય આવ્યો ત્યારે આમાંથી બધું સર્જન થયું. આવી કથા છે. એ સત્યવ્રત રાજા હવે મનુ બન્યા છે. એનું નામ છે શ્રાદ્ધ દેવ મનુ. અને એ રમ્યક વખંડમાં છે, રમ્યક વર્ષમાં. તો પહેલા પોતે રાજા જયારે હતા સત્યવ્રત, ત્યારે ચાક્ષુષ મન્વંતર હતું. ત્યારે ભગવાને મત્સ્ય રૂપના દર્શન કરાવેલા હતા, મત્સ્ય રૂપ પ્રદર્શિત કર્યું હતું. એ જગ્યા મનુને પ્રિય છે. પોતાના પૂર્વાશ પૂર્વ અવતારની અંદર સત્યવ્રત રાજાના અવતાર રૂપે ભગવાને જે મત્સ્ય રૂપ દર્શન પ્રદર્શન કરાવેલું, જેની સાથેમાં આટલો સમય ગાળેલો, એનું અત્યંત પ્રિયતમ રૂપ છે. અત્યારે પણ તો પ્રલયમાં રક્ષણ કરેલું ને ભગવાને, એટલે એ મનુનું પ્રિયતમ રૂપ છે. અત્યારે પણ આમનું અવસ્થાની અંદર પણ મહતા ભક્તિયોગે એને આરાધયતી. એ મનુ મહારાજ એ મત્સ્ય ભગવાનનું મહાન ભક્તિયોગથી એની આરાધના કરે છે. મંત્ર અને સ્તોત્ર આરાધનાનો પ્રકાર છે. પહેલા મંત્ર અને પછી સ્તોત્ર. ચાલો 318મા પાના પર ઓમ નમો ભગવતે મુખ્યતમાય નમઃ સત્વાય પ્રાણાય ઓજસે સહસે બલાય મહામત્સ્યાય નમઃ ઇતિ. આમ સ્તોત્ર આ મંત્રનો જપ કરે અને પેલા સ્તોત્રથી સ્તુતિ કરે, આ પ્રકારનો ક્રમ છે. ઓમ નમો ભગવતે મુખ્યતમાય. મુખ્ય મુખ્યતર મુખ્યતમ એટલે અત્યંત મુખ્ય છે. તો જે સર્વ, કારણ કે સૌથી પહેલો અવતાર મત્સ્ય અવતાર છે. મત્સ્ય કુર્મ વરાહ એ જોવા જઈએ તો આ મત્સ્ય ભગવાન કેવા છે, મુખ્યતમ છે, સૌથી વધારે મુખ્ય છે. અથવા મુખ્યતમાય સર્વેન્દ્રિય નિયંત્રે, બધી ઇન્દ્રિયોના નિયંત્રણ કરનાર. સત્વાય સત્વ પ્રધાનાય, જે ભગવાન સત્વ પ્રધાન છે. પ્રાણાય સૂત્રાત્મને. પ્રાણ એટલે સમષ્ટિ પ્રાણ, જેને સૂત્રાત્મા કહેવામાં આવે છે. સૂત્ર જેવી રીતે બધા મોતીમાંથી કે બધા ફૂલમાંથી પસાર થતું હોય તેવી રીતે આ સૂત્રાત્મા બધા જ અંતઃકરણથી પસાર થાય છે. માટે એને સૂત્રાત્મા, સર્વવ્યાપી, સર્વધારણ કરનાર, સમગ્ર વિશ્વને ધારણ કરનાર, એને શક્તિ પ્રદાન કરનાર પ્રાણ છે સૂત્રાત્મા.
ओजसे सहसे बलाय महामत्स्याय नमः। प्राण એટલે સમગ્ર જગતને જીવંત રાખનાર છે, સમગ્ર જગતને ધબકતું રાખનાર છે, વ્યક્તિગત પ્રાણ રૂપે આપણે ધબકતા રાખનાર છે, સમષ્ટિ પ્રાણ રૂપે સમગ્ર જગતને ધબકતું રાખનાર છે, જીવંત રાખનાર છે। ઓજસે ઇન્દ્રિય શક્તિના અધિષ્ઠાતાને ઓજસ કહેવામાં આવે છે। ઓજસે એટલે કે ઇન્દ્રિય શક્તિના અધિષ્ઠાતા એવા આપને નમસ્કાર। સહસે એટલે મનઃશક્તિ જે છે, આ મનની શક્તિ છે અને અધિષ્ઠાતા એવા આપને નમસ્કાર। સહસે બલાય શરીરની સત્તા, ત્રણ પ્રકારના બળ છે ને આપણી પાસે, ઇન્દ્રિયનું બળ જે છે, મનનું બળ છે અને શરીરનું બળ છે। તો ઇન્દ્રિય શક્તિના અધિષ્ઠાતા ભગવાન છે ઓજસ, મનની શક્તિના અધિષ્ઠાતા ભગવાન છે સહસ મહસ કે સહસ સહસે, અને શરીર શક્તિના અધિષ્ઠાતા ભગવાન છે બલ બલાય। આ બધા અભિશક્તિઓના અધિષ્ઠાતા ભગવાન આપને નમસ્કાર। મહામત્સ્યાય દુષ્ટ વિજાતીય મત્સ્ય રૂપાય ઇત્યર્થ। સામાન્ય મત્સ્ય નથી, મહામત્સ્યાય છે, બીજી માછલી દેખાવા નથી, એના કરતા અત્યંત વિલક્ષણ એવા મત્સ્યરૂપ ભગવાન છે એવા ભગવાન મહામત્સ્યને નમસ્કાર। આમાં કેટલી વાર નમસ્કાર કહેવાય છે, ઓમ નમઃ આદિમાં છે, વચ્ચે નમઃ સત્વાય મધ્યમાં છે, મહામત્સ્યાય નમઃ અંતમાં પણ છે, આદૌ અંતે છે મધ્ય છે। નમઃ શબ્દ પ્રયોગ, એનો અર્થ શું કરવાનો, બધી જગ્યાએ નમઃ શબ્દ લગાડવાનો, ભગવત મુખ્યતમાય નમઃ, સત્વાય નમઃ, પ્રાણાય નમઃ, ઓજસે નમઃ, સહસે નમઃ, બલાય નમઃ, મહામત્સ્યાય નમઃ। ખરેખર આ દરેક અવતાર છે ને એ સાત્વિક છે, રાજસ છે, તામસ છે એવું નિર્ણય કરવામાં આવે છે। આ મત્સ્ય અવતાર તો ખરેખર રજઃ પ્રધાન છે, તમો મિશ્ર રજઃ પ્રધાન છે, એટલે સત્વા એ કેમ કહેવામાં આવે કે વિષ્ણુ રૂપ છે, વિષ્ણુના રૂપમાં ભગવાન કહેવાય છે સાત્વિક છે, એટલા માટે સત્વા એ કહેવામાં, વાસ્તવમાં તો તમો મિશ્ર રજઃ પ્રધાન છે। આ મનુ પણ રજઃ પ્રધાન છે, ઇતિ શબ્દ મંત્ર સમાપ્તિ માટે છે। હવે ત્રણ શ્લોકની અંદર સ્તોત્ર કહે છે, અંતર્બહિશ્ચાખિલ લોકપાલકૈઃ અદૃષ્ટરૂપો વિચરસ્ય રુસ્વનઃ। સ ઈશ્વરસ્ત્વં ય ઇદં વશે નયતઃ નામના યથા દારુમયિં નરસ્ત્રિયમ્। ભગવાન અહીંયા પ્રાણ રૂપમાં સ્તુતિ કરે, પ્રાણ એ અંતર બહિષ્ય અખિલ લોકપાલકૈ, આ પ્રાણ છે અંદર ને બહાર બંને રહીને સમગ્ર લોકનું પાલન કરે છે। કયો છે, અદૃષ્ટ રૂપેણ, આ પ્રાણ જે છે દ્રષ્ટિગોચર ના થાય, પ્રાણને સ્પર્શ કરી શકાય પણ પ્રાણ દ્રષ્ટિગોચર નથી। પ્રાણ જે કરે છે એ આપણા ખ્યાલમાં આવે નહીં, પ્રાણ ભગવાન સતત કર્મ કરી રહ્યા છે, અંદર રહીને આ પ્રાણ રૂપનું રક્ષણ કરે છે, બહાર વાયુ રૂપ રહીને સમગ્ર જગતનું રક્ષણ કરે છે। વિચરણ, ભગવાન સર્વત્ર વિચરણ કરી રહ્યા છે, અંદર પ્રાણ વિચરણ કરી રહ્યા છે, બહાર વાયુ રૂપે વિચરણ કરી રહ્યા છે।
अखिल लोकपाल ही अदृष्ट रूप है, सर्व लोगों को पालन करना। अब लोकपाल से इंद्र से वरुण से कुबेर से यम से ईशान से अब लोकपाल से अरे ब्रह्मा वगैरह बना भी गया अंदर अब महान देवताओं से ये पण अदृष्ट रूप है। इमने मारे पण आप क्यों छो अदृष्ट छो ये पण आपने जो ही ना सके आप प्राण रूप छो। विचरसी आप तो विचरण करी रहा छो એટલે ભગવાનને જોવા માટે અનુભવ માટે ક્યાં જવાની જરૂર છે? ભગવાન વાયુરૂપે વિચરણ કરી જ રહ્યા છે, બસ એ રૂપમાં ભગવાન અનુભવ થાય છે, અંદર ભગવાન પ્રાણરૂપે વિચરણ કરે છે એ પ્રકાર અનુભવ થાય છે। સો ઈશ્વરસ્ત્વમ યે ઇદમ વશે અનયત, એ તકારનો નકાર થઈ જાય છે। અનયન નામના, અનયત નામના, તકારનો શું થઈ ગયો? નકાર થઈ ગયો, એટલે બે નકાર આવ્યા, છે તકાર હા। યથા દારૂમયમ નરસ્ત્રિયમ, જેમ કોઈ નર કોઈ વ્યક્તિ હોય એ દારૂમય કઠપુતળી, કઠપુતળીને કેવી રીતે પેલો સૂત્રધાર હોય એ નચાવતો હોય તેવી રીતે ભગવાન પણ સમગ્ર જગતને નચાવી રહ્યા છે। ઇદમ વશે અનયત નામના, ભગવાને સમગ્ર જગતને વશમાં કરેલું છે, કેવી રીતે? નામ આપીને। આશ્ચર્યની વાત છે, ભગવાન નામ આપ્યું, શું નામ આપ્યું? બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બ્રહ્મચારી ગૃહસ્થ આવા નામ આપી દીધા। જેવા નામ આપે તર્ક કર્તવ્ય થઈ ગયું, બ્રાહ્મણો યજેતા, બ્રાહ્મણ આ યજ્ઞ કરવો જોઈએ, ક્ષત્રિય પેલું કરવું જોઈએ, વૈશ્ય આ કરવું જોઈએ, બ્રહ્મચારીનું આ કર્તવ્ય છે, આમ દરેક દરેક નામ સાથે કોઈનું કોઈ પ્રકારનું કર્તવ્ય જોડાયેલું છે। એટલે વૈદિક સંસ્કૃતિમાં ઉચ્ચારના માટે તો હંમેશા મનમાં આ મારી ફરજ હશે એ ખ્યાલ રહેતો જ હોય છે। જેવું નામ પત્ની નામ હોય તો આપોઆપ એ પ્રકારનું કર્તવ્ય, પતિ એવું નામ હોય તો એ પ્રકારનું કર્તવ્ય, આમ દરેક દરેકને નામ આપી દીધું ભગવાને, બસ એ દ્વારા નિયંત્રણ કરે છે। કઈ નિયંત્રણ કરે છે? તો કે પુરુષવન, ઉરુ એટલે ખૂબ જ મોટો, પુરુષવન ઓ મોટા આવા ઉરુસ મહાન સ્વન, વેદાત્મકો નાદ, આ ભગવાન નાદ કેવો છે? વેદાત્મકો નાદ હૈ, વેદરૂપી મહાન નાદ કરે છે ભગવાન, એ વેદરૂપી મહાન નાદમાં વિધિ અને નિષેધ પણ આવી જાય, એમાં વેદરૂપી મહાન નાદમાં આવી સંહિતા વિભાગ આવે, કર્મકાંડ વિભાગ આવે, કર્મકાંડમાં શું આવે? વિધિ અને નિષેધ, આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ, એટલે માણસ તો નિયંત્રિત જ છે, આ શાસ્ત્ર છે મનુષ્યને નિયંત્રિત કરે છે। જે મનુષ્ય અલબત્ત જે શ્રદ્ધા ભક્તિ ધરાવતો એને માટે, જે લોકો ન ધરાવતા હોય જેણે મૂકી લાજ અને નાનું સરખું રાજ, એની ખબર છે કહેવત, જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ અને કંઈ ચિંતા જ નથી, પણ જેને લાજ છે એને તો ઘણી ચિંતા હોય, મેં લાજ ના જવી જોઈએ। એટલે જેને એ પ્રકારની એક સભાનતા છે કે હું આ કુળમાં જન્મ્યો છું, આવા મારા માતા પિતા છે, આ પ્રકારનું અમારું તો કે સમાજ અંદર આ પ્રકારનો મોભો છે, અને તો પછી એને જાળવી રાખવો જોઈએ, આ પ્રકારની ઈશ્વરની આજ્ઞા છે એનું પાલન કરવું જોઈએ, વેદ દ્વારા ઈશ્વર જાણે કે બધાને આજ્ઞા કરી રહ્યો છે, એ આજ્ઞા ઉલ્લંઘન કરવાનું પરિણામ શું આવે? નરકમાં જવું પડે, અને તેથી જે ઈશ્વર ભીરું છે, ગોડ ફિયરિંગ, આવા જે લોકો છે એ તો વેદની અંદર કે શાસ્ત્રમાં જે બધું વિધિ નિષેધ કયા છે એ પ્રકારે પોતાના જીવનનું સંચાલન કરે, એ દ્વારા ભગવાન આ સમગ્ર જગતને નિયંત્રિત કરી રહ્યો છે। યથા દારૂમયમ નરસ્ત્રિયમ, જેવી રીતે કોઈ નર એટલે મનુષ્ય, એ કોઈ પુરુષ એ દારૂમય સ્ત્રી એટલે કઠપુત્રીને કેમ નિયંત્રિત કરે? એવી રીતે
ईश्वरोपि वेद द्वारा तत्कर्म नियमनेन। वेद द्वारा भगवान ने शु करो शु ना करो ये मात्र विधान कर दीदू अंजे करे ये स्वर्ग नहीं प्राप्त करे जे एनाथी विरुद्ध वर्तन करे ये नरक नहीं प्राप्त करे तो जीवित कठपुतल ने आम थे आम ले जाए तो भगवान पर आ विधि निषेध द्वारा कर्म द्वारा आ बदा जीवों ने स्वर्ग नरक वगैरह में ले जाता हो प्रकार जगत नु नियंत्रण करता हो तथा च श्रुति ही तस्य वाक् तंते ही नामानि दामानि इति तस्य वाक् तंते ही नामानि दामानि तंति એટલે તંતુ ધામ એટલે દોરડું આ દોરડું છે ને ઘણા બધા તંતુઓનું બનેલું હોય બરાબર છે આ નામ છે ને એ દોરડું છે આ દોરડાથી બાંધવામાં આવે ને એ દોરડું કયા તંતુઓનું બનેલું છે વાણી રૂપી વેદ રૂપી વાણી રૂપી તંતુઓનું બનેલું છે આ પ્રકાર નામ જ દોરડું છે અને નામ એ દોરડાથી બધાને ભગવાન બાંધે છે એ પ્રકારે ભગવાન બધાનું નિયંત્રણ કરે છે જાત જાતની રીતે કોઈ પ્રશ્ન કરો કે વેદ નિયંત્રણ કરે છે ને ભગવાન ક્યાં નિયંત્રણ કરે છે તો કહે નહીં આ વેદ છે ભગવાનની જ વાણી છે એટલે વેદ રૂપી વાણી દ્વારા ભગવાન જ નિયંત્રણ કરે છે આમ ભગવાનની સ્તુતિ કરવાની જાત જાતની રીતો છે દરેક દરેક સ્તુતિ કરનારા પોતાની રીતે ભગવાનની સ્તુતિ કરે છે એવમ સર્વલોકપાલ અદૃષ્ટ પ્રારૂપેન સર્વાંતર વિચરણેપિ મમ ક ઉત્કર્ષ સિદ્ધ્યતે ભાઈ તમે કહો છો એ પ્રમાણે હું બધાના બધી ઉપાધિની અંદર પ્રાણરૂપે વિચરણ કરું છું બરાબર બ્રહ્માજી વગેરેના પણ બ્રહ્મા હોય ઇન્દ્ર હોય બધા લોકપાલ હોય એ બધાને પણ પ્રાણરૂપે ભગવાન અંદર વિચરણ કરે છે ચલો હું કરતો હો તો મારી શું મોટા એમાં કામ તો લોકપાલ કરતા હોય છે ને નામ કોનું હોય છે લોકપાલના સર્વપાલકત્વે આ લોકપાલ છે ને એ આપણી ઇન્દ્રિયોના પણ અધિષ્ઠાતા છે ઇન્દ્ર છે આપણી બળનો અધિષ્ઠાતા છે અગ્નિ છે આપણા તો આપણી વાણીના અધિષ્ઠાતા છે વિષ્ણુ છે તો આપણા પગના અધિષ્ઠાતા છે તો આ લોકપાલ આ વ્યક્તિગત સ્તરે અધિષ્ઠાત રૂપે એ બધું નિયંત્રણ કરતા હોય છે એ પ્રસિદ્ધ છે દુનિયામાં પણ લોકપાલ છે બધા એ લોકપાલ અંશ રૂપે આપણા નિવાસ કરે છે આમાં લોકપાલ છે લોકોનું પાલન કરનારા છે એ લોકો જ બધા પ્રસિદ્ધ છે હું તો બધાને ભલે ને લોકપાલના પ્રાણ રૂપે વિચરણ કરતો હોઉં તમે મારી શું મોટાઈ એટલે એનો ઉત્તર આપે છે પછીના શ્લોકમાં યમ લોકપાલાઃ કિલ મત્સરજ્વરાઃ હિત્વા યતંતોપિ પૃથક્ સમેત્ય ચ પાતુમ ન શેકુર્દ્વિપદઃ ચતુષ્પદઃ સરીસૃપં સ્થાં યદત્ર દૃશ્યતે યમ પછી હિત્વા લેવાના લોકપાલાહ કિલ મત્સર જ્વરાહ આ ઇન્દ્ર વગેરે લોકપાલ કેવા છે મત્સર જ્વરાહ માત્સર રૂપી ઈર્ષ્યા રૂપી જ્વરથી પીડાતા હોય છે ભલે ને મોટા થઈ ગયો છે બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર પંથી કો છાયા નહીં ફળ લાગે અતિ દૂર ભલે કે ને કબીરજી બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર પંથી પેલો બિચારો યાત્રી હોય પંથી કો છાયા નહીં એનું કોઈ છાંયડો ના હોય ફળ એને બીજાને ભૂખ લાગે ફળ લાગે અતિ દૂર
આ મોટા લોકોની વારંવાર આમ ઠેકડી ઉડાવવામાં આવતી હોય છે, કચરો કરવામાં આવતો હોય છે. એમાં કચરો કર્યો, શું કહ્યું? માં કહે છે કે મત્સર જ્વરાહા. મત્સરા, મત્સર કોણ? એટલે કહે છે કે ભાઈ લોકપાલ ખરેખર રક્ષણ કરી શકે એમ છે ને. ભલે એ લોકોના હાથમાં સત્તા હોય, ભલે એ લોકો રક્ષણ કરતા દેખાતા હોય, પણ ખરેખર તો રક્ષણ કરવાનું સામર્થ્ય એમનામાં છે નહીં. કેમ નથી? કારણ કે એમનો સ્વભાવ જો કેવા છે, મત્સર જ્વરાહા. મત્સર કોને કહેવાય? પરોત્કર્ષ અસહનમ એવ. બીજાના ઉત્કર્ષને, બીજાની ઉન્નતિને સહન ન કરી શકું એનું નામ છે માત્સર્ય. મત્સર બહુ મોટી, બહુ સામાન્ય વસ્તુ જો કે. એટલે કોઈ માણસો તમને મુક્ત નથી, પણ લોકપાલ પણ મુક્ત નથી. ઇન્દ્ર વગેરે દેવતાઓની પુરાણમાં બહુ જ બિચારા લોકોની અવમૂલ્યન થઈ ગયું. વેદની અંદર જીવતા દેવતાઓ ઉત્કૃષ્ટ સ્થાન ધરાવતા હતા, પણ પુરાણોમાં આ વિષ્ણુ બ્રહ્મા શિવ આ બધા પુરાણો આવે ને, એ દેવતાઓનું સ્થાન ઊંચું થઈ ગયું. તો એવું ક્યારે થાય? બીજા દેવતાઓનું સ્થાન નીચું થાય ત્યારે. એટલે પુરાણોની અંદર બધા દેવતાઓનો કચરો કરવામાં આવ્યો. ઇન્દ્ર કેવો છે? કામી છે, લોભી છે, વગેરે વગેરે. એટલે આ ભાગવત પણ તો શ્રી કૃષ્ણ, ભગવાન નારાયણ શ્રી કૃષ્ણનું વાસ્તવમાં ભક્તિ માળાનો ગ્રંથ છે ને. અહીં શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ દેવતા, કે ભગવાન હરિ શ્રેષ્ઠ દેવતા. એટલે બીજા દેવતાઓ કેવા છે બધા, એમનાથી ઉતરતા. એ બતાવવાની રીત કઈ છે? તો કે મત્સર જ્વરાહા. મત્સર, બીજાનો ઉત્કર્ષ કહો, બીજાની ઉન્નતિ કહો, એને સહન ન કરી શકું. એના કારણે જ્વર, સંતાપ થાય, અંદર બળતરા થાય. બીજાની ઉન્નતિ જોઈએ અને આપણને અંદર બળતરા થાય, નામ છે માત્સર્ય. એવા નહીં ઈશ્વરસ્ય. તો ભાઈ ભગવાનનું માત્સર્ય હોય કે ના હોય? નહીં, ઈશ્વરસ્ય મત્સર સંભવતી. ભગવાનમાં કોઈ પ્રકારનું માત્સર્ય ના, ચડિયા તો કોઈ છે જ નહીં ને. અને ચડિયાતાપણું કઈ રીતે નક્કી થાય? શું ચડિયાતાપણું ઉપાધિના સ્તર નક્કી થાય? તે રીતે ભગવાન તો સર્વશ્રેષ્ઠ છે, પણ એની તો કોઈ ચડિયાત નથી. ના તત્સમસ્થ્ય ભેદિકા કોતો અન્ય હે. ભગવાન આપના સમાન કોઈ નથી, ત્યારે આપણે અધિક તો કોણ હોઈ શકે? એ સિવાય ભગવાનનું માત્સર્ય કેમ નથી? ભગવાન પૂર્ણ છે. માત્સર્ય એટલે આ ઈર્ષ્યા ક્યાં હોય? આપણામાં અધૂરપ હોય ત્યારે બીજો જયારે આપણાથી વધારે ઉપર જાય ત્યારે એનું ઉત્કર્ષ, એની ઉન્નતિ જોઈને આપણને આપણે અધૂરપ યાદ આવે. એ સાલતી હોય છે, એને કારણે બળતરા થતી હોય છે. પણ જેનામાં અધૂરપ નથી એને બળતરા ના થાય. એ તો બીજાનો ઉત્કર્ષ જોઈને ખુશી થાય. કોઈ જવલને જોવા મળે આપણને, પણ એવા કોઈ હોય જવલને જે બીજાનો ઉત્કર્ષ જોઈને ખુશી થાય, વાહ વાહ વિજય તે વિજય તે. મોટાભાગના લોકો તો બીજાનો ઉત્કર્ષ જોઈને દુઃખિત થનારા છે. પણ ભગવાન કેવો છે? કોઈ પ્રકારના માત્સર્ય વગરનો છે, કારણ કે પૂર્ણ છે. અને માટે પૂર્ણથી વધીને કોઈ હોય જ ના શકે. એટલે કશી વસ્તુ એનામાં અધૂરપની લાગણી જન્માવી ન શકે. અને ભગવાન તો ઉપાધિના સ્તરે પણ સર્વથી શ્રેષ્ઠ છે, પણ ભગવાનનો કોઈ રીતે માત્સર્ય હોય નહીં. અને માટે માત્સર્ય વસ્તુઓ છે આપણી શક્તિનું શોષણ કરનારી છે. એવું ન હોવાના કારણે ભગવાનને કહે છે કે ભગવાન આપ જ વાસ્તવમાં યમ લોકપાલા કેલ મત્સર જ્વરા હિત્વા યતંતો બી પૃથક સમેત્ય ચ પાતમ નશેકુ. આ બધા લોકપાલો માત્સર્યરૂપી સંતાપથી પીડાતા હોવાને કારણે આ જગતનું પાલન કરવા માટે શક્તિમાન નથી. યમ હિત્વા, ભગવાનને છોડીને આ લોકપાલ પણ ભગવાનના ભક્ત હોય અને નમ્ર હોય અને જાણતા હોય કે મારામાં જે કંઈ શક્તિ છે એ ભગવાનની શક્તિ છે,
केनोपनिषद में कथा आवी के अग्नि एक तणखलो पण न बाळी शक्यो यम हित्वा जेने छोड़ी ने જેને છોડીને અગ્નિ એક તણખલું બાળી ન શક્યો, જેને છોડીને વાયુ એક તણખલું ઉડાવી ન શક્યો. ટૂંકમાં અગ્નિમાં બાળવાની શક્તિ છે, વાયુમાં ઉડાડવાની શક્તિ છે, એ કોને કારણે છે? એ ભગવાનને કારણે છે. એમ હિત્વા ભગવાનને છોડીને અગ્નિ કશું ના કરી શકે, વાયુ કશું ના કરી શકે, કોઈ પણ લોકપાલ કશું જ ના કરી શકે. એટલે કહે છે કે પૃથક સમેત્ય છે, પૃથક અલગ અલગ કે સમેત્ય ભેગા મળીને પણ, કારણ કે બધી અનિત્ય વસ્તુનો સરવાળો અનિત્ય થાય, બધી અંતવાન વસ્તુનો સરવાળો અંતવાન થાય, મર્યાદિત સરવાળો મર્યાદિત થાય. માટે આટલા બધા મર્યાદિત લોકપાલો એકત્રિત થાય તો પણ એની શક્તિ તો મર્યાદિત જ રહેવાની. તે ભેગા મળીને પણ ભગવાન વગર એ લોકો પોતાનું કાર્ય ન કરી શકે. લોકપાલ કોને કહેવાય? લોકનું રક્ષણ કરનારા, પાલન કરનારા કે રક્ષણ કરનારા. પણ એ રક્ષણ ન કરી શકે ભગવાન ન હોય, ભગવાન સિવાય, ભગવાનથી સ્વતંત્ર. કોનું રક્ષણ ના કરી શકે? કહે છે એટલે પાતુમ ન શેકુહુ, પાતુમ ન શકતા ભવંતી. કયું જગત કોનું રક્ષણ? કે દ્વિપદ ચતુષ્પદ સરીસૃપમ સ્થાણુ યદત્ર દૃશ્યતે. આ જગત આમ લોકપાલો આ સમગ્ર જગતનું રક્ષણ કરતા જણાય છે. જગત શેનું બનેલું છે? દ્વિપદ બે પગવાળા. કોણ છે? મનુષ્યાદય, મનુષ્ય વગેરે. ચતુષ્પદ ચાર પગવાળા, ગાય વગેરે પશુઓ. સરીસૃપ એટલે સાપ સર્પ વગેરે. જંગમમ એટલે હલનચલન કરનારું, સરીસૃપ. સ્થાણુ એટલે વૃક્ષો વગેરે જે ચલન ના કરનારા હોય. એ જ ઉદ્દેશ્ય છે. ટૂંકમાં જગતમાં આ જે કંઈ દેખાય છે એમાં કશાનું પણ આ લોકપાલો રક્ષણ ન કરી શકે ભગવાન સિવાય, ભગવાનની સ્વતંત્ર. તથા ચ પ્રાણ વિના કશાપી જીવનસ્ય અદર્શનાત. પ્રાણ ના હોય તો કોઈ જીવી ના શકે. પણ જે કે આપણો શક્તિ છે એ પ્રાણને કારણે છે. તે ઉત્કર્ષ છે કે ઉત્કૃષ્ટતા પણ કોણ આવે છે? પ્રાણમાં જ છે. ભલે બહારથી આ ઉપાધિનું જણાતું હોય તો ખરે કોનું છે? પ્રાણનું છે. ઉપનિષદમાં બીજી પણ કથા આવે છે ને કે બધી ઇન્દ્રિયોમાં વિવાદ થયો, હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. આપણે સ્કૂલમાં ભણી તો વાતો આવે, વાર્તા આવે ને કે રસોડાની અંદર વાસણો વચ્ચે વિવાદ થયો, એવી એવી કથા વાર્તા આવતી ને. ઉપનિષદમાં વાર્તા આવે છે. એકવાર બધી ઇન્દ્રિયો વચ્ચે વિવાદ, અહમ શ્રેષ્ઠ છી, પોતે શ્રેષ્ઠ છે એ અહમ શ્રેયસી, પોતે શ્રેષ્ઠ છે એ પ્રકારનો વિચાર વિવાદ છે. કોઈ નિર્ણય પણ ના આવી શકે. નિર્ણય કરવા માટે બ્રહ્માજી પાસે, પ્રજાપતિ પાસે ગયા કે ભગવાન આપ નિર્ણય કરો. પ્રજાપતિ ડિપ્લોમેટિક હતા, એને સીધું કહ્યું નહીં કે કોણ તમારો શ્રેષ્ઠ છે. એમણે કહ્યું કે જેના જવાથી આ શરીર મળદા જેવું થઈ જાય, સમજો કે એ તમારામાં શ્રેષ્ઠ છે. તો વાણી કે હું જોઈ લઉં છું મારા કેમ ચાલે છે. એટલે વાણી નીકળી ગઈ અહીંયાથી, એક વર્ષ સુધી બહાર રહી. વર્ષ પછી આવી, જોયું તો હજી ચાલતું હતું આ બધું. કે મારા વગર તમે શું કર્યું? તો કે જેવી રીતે મોગો માણસ કામ કરે એ તમે જીવન બિતાવ. વાણી વિચારી નંબર બનીને પાછી આવી ગઈ. આંખો કે હું જોઈ લઉં છું મારા વગર કેમ ચાલે છે. આંખો જતી રહી વર્ષ સુધી. વર્ષ પછી પાછી આવી તો આ સંઘાત ચાલતો હતો. પૂછ્યું કે મારા વગર તમે કેમ ચલાવ્યું? તો કે આંધળો માણસ એમ ચલાવ્યું, અમે ચલાવ્યું. એમ કાન જતા રહ્યા, મન પણ એકવાર જતો રહ્યો જોઈ લઉં છું.
મને પાછું આવ્યું તો ચાલતું હતું, મારે કેમ ચાલ્યું? તો કે જેવી રીતે જે જેનું મનનું વિકાસ થયો નથી એવા જે છે એવા લોકો જેવી રીતે કામ કરતા હોય જીવે એવી રીતે અમે જીવે. મંદ બુદ્ધિ વગેરે કહે છે ને તો એવી તમે જીવ્યા. અમે એક પછી એક બધી ઇન્દ્રિય અને મન સુધી બધા લોકોએ પોતાની તાકાત બધાનો પ્રયત્ન કર્યો, છેલ્લે પ્રાણનો વારો આવ્યો તો પ્રાણ અહીંથી નીકળવા ગયો. જો પ્રાણ નીકળવા ગયો કે તરત જ બધી ઇન્દ્રિયો પોતાના સ્થાનેથી પણ ખેંચાવા માંડી. કહે છે કે ઘોડાને જેવી રીતે તમે બાંધેલો ખીરા સાથે અને એકદમ બળવાન ઘોડો હોય આમ ખીલાને બધે ઉખાડી નાખે તેવી રીતે આ પ્રાણ જ્યારે શરીરમાંથી વિદાય લેવા માંડ્યો ત્યારે ઇન્દ્રિયો બધી પોતાને ઉખાડવા માંડી. ત્યારે ઇન્દ્રિયોએ ખબર પડી કે અમે કોને કારણે છે, પ્રાણને કારણે છે. અને મારે પ્રાણને કે ભાઈ તું ના છે તમે જશો નહીં, પ્રાણની સ્તુતિ કરી. એ બધું સિદ્ધ થયું કે આ સમગ્ર ઇન્દ્રિય મન બુદ્ધિના સંઘાતમાં શ્રેષ્ઠ કોણ છે, પ્રાણ શ્રેષ્ઠ છે. ભગવાન એ કોણ, એ ભગવાનને પ્રાણરૂપે અહીંયા આરાધના કરવામાં આવે છે, એની સ્તુતિ કરવામાં આવે છે. એટલે પ્રાણરૂપે અંદર વિચરણ કરેલા આપના વગર કોઈ કશું કરી ના શકે, ભલે મોટા લોકપાલ હોય પણ આ પ્રાણની શક્તિ દૂર કરતા હોય છે ભગવાન, આપણે છોડીને એ કોઈનું નિયંત્રણ ના કરી શકે. અને તેથી પ્રાણરૂપમાં રહેલા ભગવાનનો ઉત્કર્ષ એ સર્વોત્કૃષ્ટ છે, એ સિદ્ધ થાય છે. એવમ પ્રાણરૂપેણ પાલકત્વ નિરૂપ્ય અવતાર ચરિતમ વર્ણન પ્રણમતિ. આ પ્રકારે પ્રાણરૂપ ભગવાન સર્વના પાલક છે એવું નિરૂપણ કરીને અવતારનું ચરિત્ર જ છે. અવતાર ચરિતમ વર્ણન, અવતારના ચરિત્રનું વર્ણન કરતા પ્રણામ કરે છે ત્રીજા શ્લોકમાં કહે છે. ભવાન્યુગાંતારણવ ઉર્મિ માલિની, શ્રોણી મીમાંસિ વિરુધાં નિધિં. મયા સહોરુક્રમ તેજ ઓજસા, તસ્મૈ જગત પ્રાણ ગણાત્મને નમ ઇતિ. ભવાન યુગાંતારણવે ઉર્મિ માલિની, યુગાંતારણવે શોણિત ઇમામ શોણિમ ઓષધિ વિરુધાં નિધિમ. મયા સહ હે ઉરુક્રમ હે અજય તે ઓજસા. ભગવાને શું કર્યું તો આપણે કથા કહી દીધી હમણાં જ, મત્સ્યા અવતાર હતા એ યાદ કરે છે અહીંયા આગળ કે ભાઈ તે વખતે શું હતું, હતું પ્રલયકાળનો સમુદ્ર. યુગાંતર અર્ણવ, અર્ણવ એટલે સમુદ્ર, યુગાંત એટલે યુગનો અંત, એટલે પ્રલયકાલીન સમુદ્ર. એ કેવા છે, ઉર્મિ માલિની. ઉર્મિ એટલે તરંગો, તરંગમાલાઓ. એ પ્રલય સમુદ્રની અંદર જે મોટા મોટા તરંગો બધા ઉછળતા હશે, મોટું તમે સુનામી વગેરેના કેવા મોટા તરંગો, એવા તરંગો પ્રલયમાં તો એવું જ ને. પ્રલય શું એટલે શું, પ્રલય સમગ્ર જગતને ડૂબાડી દે. સુનામી આવે ત્યારે કેટલાક વિસ્તારને ડૂબાડી દે, કેવા ઊંચા ઊંચા બધા તરંગો આવતા હોય. વિચાર કરો સમગ્ર જગત ડૂબાડવા કેવા તરંગો આવતા હશે. પૂર્ણ માલિની એવા તરંગોની માળાઓ, એવા ઉત્તુંગ તરંગોની માળાઓ જે છે એનાથી અત્યંત વિકસિત થયેલો જે પ્રલયકાલીન સમુદ્ર છે એમાં ભગવાન એટલી મોટી માછલી બને, એટલી મોટી માછલી બન્યા કે એ તરંગો પણ એમને અસર ના કરી શકાય.
બાકી બીજું એમાં બીજું કોણ ચાલે? કોઈ જળતર વસ્તુ ચાલે, જળતર પ્રાણી જ ચાલે. પણ સામાન્ય માછલીઓ કે બીજા બધા જળ પ્રાણીઓ હોય તો ક્યાં ને ક્યાં ફેંકાઈ જાય. ભગવાન એટલી મોટી માછલી બન્યા કે આ પ્રલયકાળનો જે સમુદ્ર છે એના તરંગો પણ એમના પર કોઈ અસર ના કરી શકે. તે વખતે ઇમામ ક્ષોણીમ ઓષધિનામ વિરુધામ ચ નિધિમ આશ્રયભૂતાન ઇમામ દૃશ્યમાનામ ક્ષોણીમ પૃથ્વીમ મયા સહ મત્સહિતામ નવરૂપામ મત્સ્યરૂપેણ સ્વશૃંગે બધ્વાન ક્રમતી વિચરતે ઉરુક્રમ. તો ભગવાને શું કર્યું? પૃથ્વીને નૌકા બનાવી, એમાં આ ઔષધિ વિરુદ્ધ એટલે લતાઓ, ઔષધિઓ લતાઓ અને જોડે આ સત્યવ્રત રાજા પણ ખરો, આ બધા છે એ તો બધાને પૃથ્વી પર આશ્રિત એવી પૃથ્વીની નૌકા બનાવી. એ નૌકામાં કોણ હતું? આ સત્યવ્રત રાજા. અને બીજું કોણ હતું? બધા ઔષધિઓ અને લતાઓ જેની પછીની સૃષ્ટિમાં જરૂર પડવાની હતી. એ બધું હે ઉરુક્રમ. ઉરુક્રમ એટલે હે મહાપરાક્રમી. ઉરુક્રમ જેમના પગલાં બહુ લાંબા લાંબા છે એને ઉરુક્રમ. ભગવાને બે પગલામાં સમગ્ર જગતનું માપી લીધા ને, અથવા ઉરુ બહુધા ઓજસા વેગે ને ભવાન ક્રમતે, કારણ કે એમાં ક્રિયાપદ જ નથી. ઉરુક્રમ કે ઉરુક્રમ ભગવાન આપ મોટા મોટા આપના આપની શક્તિથી આપ એની અંદર ક્રમતે વિચરતી. તો એવા પ્રલયકાલીન સમુદ્રમાં આપે સમગ્ર પ્રલય સુધી નૌકા ચલાવી રાખી. ભગવાને શું કર્યું? પૃથ્વીરૂપી નૌકાને એમના શૃંગ એટલે શિંગડા સાથે બાંધવામાં આવેલી અને બસ એમ વિચરણ કર્યું. શેમાં? આવા પ્રલયકાલીન સમુદ્રમાં વિચરણ કર્યું. કેવી રીતે? હે અજય ઓજસા, પોતાના વેગથી પાછા વેગપૂર્વક જે વિચરણ કરતા હતા. તસ્મૈ જગત પ્રાણ ગણાત્મને નમઃ. એવા જગતના પ્રાણ ગણાત્મા સૂત્રાત્મને નમઃ. હે ભગવાન, એવા જગતના સૂત્રાત્મા એવા આપને નમસ્કાર છે. પ્રાણ એટલે પ્રાણ સમૂહને પ્રશ્ન કરનારા સૂત્રાત્મને નમસ્કાર. એવમ પ્રલય રક્ષાયામ સામર્થ્યમ પ્રાણ્યુપજીવ્ય ઔષધ્યાદિ આશ્રય પૃથ્વી રક્ષણમ ચ ઈશ્વરસ્યેવ ઘટતે. આવા પ્રલયકાળના સમુદ્રમાં રક્ષા કરવી એવું સામર્થ્ય કોનું હોય? ભગવાનનું છે. તદુપરાંત આ પૃથ્વીનું રક્ષણ કર્યું ભગવાને, પૃથ્વીને જાળવી રાખી. પૃથ્વીની અંદર જે ઔષધિ વનસ્પતિની જરૂર હતી એ ઔષધિ વનસ્પતિ સહિત પૃથ્વીને ભગવાને રક્ષણ કર્યું અને આવા સમુદ્રમાં ભગવાને વિચરણ કર્યું. આવું સામર્થ્ય કોના હોય? ભગવાન છે, બે કોમે ન હોય. હે અજય, આપ તો અજન્મા છો, અજાદિ વિકાર રહિત હે. જન્મ ના હોય તો બાકીના વિકારો પણ ના હોય. મતલબ આપ કેવા છો? નિર્વિકાર છો, આપ પરમેશ્વર છો. આ પરમેશ્વરમાં એ પ્રકારનું સામર્થ્ય હોય. ઇતિ શબ્દ જે છે આ એ સ્તોત્રની સમાપ્તિ માટે ત્રણ શ્લોકોનું સ્તોત્ર. આ મનુએ પણ શું કર્યું? લોકપાલની નિંદા તો કરી, એમાં ભગવાનની સ્તુતિ કરાવવા, એકની સ્તુતિ કરવા માટે બીજાની નિંદા થઈ જતી હોય છે. તો ભગવાન સૌનું રક્ષણ કરનારા છે, ભગવાનની શક્તિથી સર્વ ચાલે છે એવું કહેવા માટે આ લોકપાલની નિંદા કરવામાં આવે, એનો કચરો કરવામાં. કેમ? એને શું કહેવામાં આવ્યું? મત્સર જ્વરાહા. આ મત્સર માત્સર સંતાપની પીડાનારા એ જે મનુએ આ સ્તુતિમાં કર્યું ને એ શું બતાવે છે? રજોગુણ બતાવે છે, તમો ગુણ બતાવે છે. અને રાજા છે માટે રજોગુણ છે. એટલે આ વૈષ્ણવ લોકો કરે છે,
જે અવતાર હોય એવો સ્તુતિ કરનાર હોય. અવતારમાં તમો મિશ્ર રજસ છે, મત્સ્ય જે છે એ તમો મિશ્ર રજસ પ્રધાન અવતાર છે, તેની સ્તુતિ કરનાર મનુ પણ તમો મિશ્ર રજા રાજા રજસ પ્રધાન એનો સ્તુતિ કરનાર છે. એવી જાતનો આ લોકો બરાબર બંધનો મેળ બેસાડે છે. આ પ્રકારે આ સ્તુતિ સમાપ્ત થઈ. હવે આવે છે પછીની સ્તુતિ. હવે કહ્યું છે હિરણમય વર્ષ પછીના સ્તુતિ છે. હિરણમય ખંડ છે એને અધિપતિ કોણ છે? આર્યમા. અને તેના દેવતા કોણ છે? કૂર્મ. પેલા પ્રહલાદે નૃસિંહની ભક્તિ કરી, મનુએ મત્સ્યની ભક્તિ કરી, મત્સ્ય અવતાર. હવે આર્યમા છે તો કૂર્મ અવતારની ભક્તિ કરી. આ બધા અવતાર થઈ ગયા ને એક એક ખંડની અંદર એના અધિપતિ છે અને ત્યાં નિવાસ કરતા હોય, ત્યાં એમના ભક્ત એમની સ્તુતિ આરાધના કરતા હોય. કે છે હિરણમય ભગવાન નિવસતી કૂર્મતનુ બિભ્રાણ. આ હિરણમય જે ખંડ છે એમાં ભગવાન કૂર્મ કૂર્મતનુ કૂર્મનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન ત્યાં નિવાસ કરે છે. કૂર્મ ભગવાન આ હિરણમય ખંડમાં નિવાસ કરે છે. તત્ પ્રિયતમાં તનુ આર્યમા સહ. એનો મહાન ભક્ત કોણ છે? આર્યમા. આર્યમા કોણ છે? પિતૃનામ આર્યમા ચાસ્મી. બધા પિતૃઓ ખરા ને, એ પિતૃનો રાજા છે આર્યમા. એ આર્યમા જે છે એના અધિષ્ઠાતા છે, અધિપતિ છે. ભગવાનનું સ્વરૂપ છે કૂર્મ અને અધિપતિ ભક્ત કોણ છે? આર્યમા. આર્યમા કોણ છે? બધા પિતૃઓના રાજા. પિતૃના ગણા અધિપતિ ઉપધાવતી. તો બધા પિતૃઓ સાથે આર્યમા આ ભગવાન કૂર્મ છે એની આરાધના કરે છે, મંત્ર બોલે છે અને સ્તોત્ર બોલે છે. ચાલો આપણે વાંચીએ 320માં પાના પર. ઓમ નમો ભગવતે અકૂપારાય. સર્વસત્વ ગુણ વિશેષણાય. નોપલક્ષિત સ્થાનાય. નમો વર્ષમણે. નમો ભૂમને. નમઃ. નમઃ અવસ્થાનાય. નમસ્તે. કેટલી બધી વાર નમસ્કાર આવે છે. મંત્ર છે ઓમ નમો ભગવતે અકૂપારાય. ભગવાન છે ઐશ્વર્ય આદિ ગુણ પૂર્ણાય. ભગવાન કોને કહેવાય? સર્વ ઐશ્વર્ય સંપન્ન. તો સર્વ ઐશ્વર્ય ધન ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ. ઐશ્વર્ય ધર્મ યશ શ્રી વૈરાગ્ય જ્ઞાનમ આ બધું પૂર્ણ માત્રામાં ધરાવનાર હોય સર્વ ઐશ્વર્ય સંપન્ન ભગવાન. એટલે યાદ રાખવાનું છે કે ભગવાન ગમે તે રૂપમાં હોય, મત્સ્યના રૂપમાં હોય, કૂર્મ એટલે કાઠમાં, તો કાઠનું રૂપ કેમ ધારણ કરેલું? પેલા મંદરાચાર જે છે એને ધારણ કરવા માટે. ક્યારે? દેવતાઓનો દાનવ જ્યારે ક્ષીર સમુદ્રનું છે એ મંથન કરી રહ્યા હતા. મંદરાચાર પર્વત છે અને વાસુકેને એમણે નૈતૃ બનાવ્યું હતું અને ત્યારે એ પર્વત એટલો વજનદાર હતો કે ખૂંપવા માંડ્યો. ખૂંપે તો પછી આવું કોઈ એને એનું મંથન ના કરી શકે
भगवान ने स्तुति करी, भगवान स्वयं कूर्मंडल कासवो बनी गया और समग्र पर्वत ने धारण करो। એટલે એમના પર કેટલું વીત્યું હશે વિચાર કરો, એમને પીઠ પર આવું ચાલતું હતું સતત, પીઠ પર ઘણા બધા આંકાઓ પડી ગયા, તો વાંધો નહીં ભગવાન એને, અમે કાશવાને વાંધો ના આવે એની પીઠ પર। તો અકુપાર આવે, ખરું અકુપાર શબ્દ છે, અકુપારનો અર્થ કર્યો કાશવો, કૂપ, કૂપ એટલે કૂવો, એને આગળ અ એક નય આવ્યો અને અકુપર ભાઈ આર પ્રત્યે પાસે લાગ્યો હોય, અકુપાર એમ કરીને એનો અર્થ કરવામાં આવ્યો પૂરમાં કાચબો। સર્વ સત્વ ગુણ વિશેષણાય, સર્વ સત્વગુણો વિશેષણ યસ્ય તસ્મૈ તત્સત્વ પ્રધાનાય, કહેવાય ભગવાન સત્વ પ્રધાન વિષ્ણુ હોવાને કારણે સત્વ પ્રધાન, ગુણ વિશેષણાય ન ઉપલક્ષિત સ્થાનાય, એમનું ઉપલક્ષિત સ્થાન નથી, કાચવાનું સ્થાન શું હોય એ તો આમ જેમ ફર્યા કરનારો છે ને, માટે એનું કોઈ નિશ્ચિત સ્થાન નથી। વાલી શરત્વાદ શરીર સર્વાંતર્યામીત્વાદ નું ઉપલક્ષિત સ્થાનમ, એ પ્રાણ હોવાને કારણે સર્વાંતર્યામી છે અને કૂર્મ હોવાને કારણે વળી પાછા વારીચર છે, વારીમાં વિચરણ કરનાર છે, મળે કોઈ એમનું વિશેષ સ્થાન ઉપલક્ષિત સ્થાન નથી। તસ્મી વર્ષ મણે વર્ષીય છે કાલ અનવચ્છિન્નાય ભૂમને સર્વગતાય નમઃ, જે વર્ષ વર્ષમણે વર્ષી હશે એટલે જે શ્રેષ્ઠ છે, ભૂ એટલે કાલથી અનવચ્છિન્ન છે, ભૂમને એટલે જે સર્વવ્યાપક છે ભગવાન નમસ્કાર, અવસ્થાનાય સર્વભૂત આધારાય નમઃ, ભગવાન કૂર્મ કેવા છે બધાનો આધાર રૂપ છે માટે અવસ્થાનાય નમઃ। એ નમઃ શબ્દાવૃત્તિ આદર દેવતનાર્થા, મહાન ભક્તિમાં બતાવે છે નમઃ 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 વગેરે। હવે સ્તોત્ર કહે છે યદ્રૂપમેતન્નિજ માયાર્પિતમ, અર્થસ્વરૂપં બહુરૂપરૂપિતં, સંખ્યાનયસ્યાસ્તેથોપલંભનાદ તસ્મૈ નમસ્તે વ્યપદેશરૂપિણે। યદ્રૂપમેતત્ નિજ માયા અર્પિતમ, યસ્યેતત્ મત્સ્ય કૂર્મ વરાહ નૃસિંહાદિ રૂપમ, કેવો રૂપ છે મત્સ્ય કૂર્મ વરાહ નૃસિંહ આ બધા રૂપ છે, એ ભગવાનને નમસ્કાર। તો પ્રશ્ન થયો કે ભાઈ ભગવાન નામનું માછલી બને, કાચબો હોય, પછી વરાહ હોય, આ તો બધા આપણા જેવા જ રૂપ થયા ને, ભૌતિક અસ્મદાદિવત ભૌતિકત્વ પ્રતીતે, ભગવાન પણ આપણા જેવા ભૌતિક જ દેખાય છે, તો એવું કેમ ભગવાને રૂપ ધારણ કર્યું હશે? એટલે કહે છે અર્થ સ્વરૂપમ તત્તત કાર્યાર્થ સત્વાદિ ગુણાંગી કારણે તદ્દરૂપ આવિષ્કારે બી, ભગવાન શું કરે વાસ્તવમાં કેવા છે સચ્ચિદાનંદ સ્વરૂપે છે, વાસ્તવમાં ભગવાન બધા ગુણોથી પર છે, પરંતુ અર્થકાર અર્થ સ્વરૂપ કોઈ અર્થ એટલે કોઈ પ્રકારનું પ્રયોજન સિદ્ધ કરવા માટે ભગવાન તે તે ગુણનો સ્વીકાર કરે છે, જેમ કે જગતનું સર્જન કરવા માટે ભગવાન રજોગુણ જે છે ધારણ કરે, જગતનો સંહાર કરવા માટે તમોગુણને ધારણ કરે,
અંતે તે અમત્સ્ય કુર્મ વરાહ આ બધા રૂપ માટે તે તે પ્રકારના ગુણ ભગવાન ધારણ કરે છે. ધારણ કરવાના કારણે એ ગુણવાળા બની જતા નથી. એ કેવા છે? બધા ગુણોથી પર છે. ગુણ અંગીકાર તદ્દ રૂપ આવિષ્કાર બી તો ભગવાન ક્યારેક સાત્વિક રૂપ હોય, ક્યારેક રાજ સ્વરૂપ હોય, ક્યારેક તામ સ્વરૂપ હોય. જેવી નૃસિંહ ભગવાન નું કેવું છે? તમો ગુણ રૂપ. શ્રી કૃષ્ણ નું કેવું હોય? સાત્વિક રૂપ હોય. બધા પ્રકારના ટૂંકમાં જે પ્રકારનું કાર્ય કરવાનું હોય એ પ્રકારનો ગુણ ભગવાન અંગીકાર કરે. કારણ કે અમે તો કામ કરવાનું છે. ભગવાનને કોઈ પણ રૂપ ધારણ કરવામાં કોઈ સંકોચ થતો નથી કે લોકો મારું શું કહેશે. આપણે રૂપ ધારણ ના કરીએ. નાટકની અંદર પણ ઘણા લોકો અમુક પ્રકારનું પાત્ર લેવાનું પસંદ ના કરે. કારણ કે અમે કેવા દેખાઈએ? ભાઈ હું ભાઈ દરવાન તો હું ના બનાવું. ઘણી પેલા ઘેટા બનાવે ને બકરા બનાવે ને દૂધ બનાવતો હોય છે ને પ્રાણી, વાંદરા બનાવે, દૂધ તૈયાર ના થાય ઘણી વાર. ભાઈ હું ના થાઉં. કેવું લાગે? ભગવાનને એવો કોઈ પ્રકારનો સંજોગ નથી, એવો કંઈ સંકોચ નથી. જે લાગે એનો વાંધો નથી. એવું ક્યારે લાગે? આપણી જ્યારે ઉપાધિમાં તાદાત્મ્ય હોય ત્યારે જ એવું લાગે કે વાંદરાનું રૂપ ધારણ કરીશ એટલે જ્યારે વાંદરા જેવો લોકો મને એટલે હું કેવો દેખાઈશ. એ વેશની અંદર તાદાત્મ્ય હોય ત્યારે જ એવું થાય ને. વેશમાં તાદાત્મ્ય ન હોય તો કશો વાંધો નથી. ભગવાન ગમે તે વેશ ધારણ કરતા હોય કોઈ પ્રકારનું તાદાત્મ્ય નથી. એ કેવા રહે છે? વેશથી પર રહે છે. તૈહી ગુણૈહી સચ્ચિદાનંદ સ્વરૂપસ્ય અનભિભવાત. આ પ્રકારના સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, ગમે તે પ્રકારના રૂપ ધારણ કરવા છતાં પણ એ કેવા રીતે સચ્ચિદાનંદ સ્વરૂપ જ રહેશે. ભગવાનનું સચ્ચિદાનંદ પણ કોઈ તેના પર અસર થતી નથી. ટૂંકમાં ઉપાધિમાં રહેલા ગુણો છે એ ભગવાનના સ્વભાવ સ્વરૂપ પર અસર ના કરી શકે ને. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વપાગે છે પંડિતા સમદર્શિન. વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ હોય, સાત્વિક હોય, ગાય હોય, રજોગુણી હોય, હાથી હોય, તમોગુણી હોય, કૂતરો એથી વધારે તમોગુણ, ચંડાળ એથી વધારે તમોગુણ, પંડિતા સમદર્શિન. પંડિતો જે છે એમાં એક સમ પરમાત્મા દર્શન કરે છે. એ જો પરમાત્મા કેવો છે? નિર્વિશેષ છે, નિર્ગુણ છે. ઉપાધિની વિશેષતાઓ, ઉપાધિના ગુણ છે એ કોઈ રીતે એમને પર અસર ના કરે. જેવી રીતે અભિનેતા ગમે તે વેશ ધારણ કરે એ વેશના ગુણ કે દોષ અભિનેતાને ગુણવાન ન કરે, દૂષિત ન કરે. અંતે રીતે ભગવાન આ વેશ ધારણ કરે છે. વેશમાં કોઈ અહંભાવ નથી, તાદાત્મ્ય નથી. એ કેવા રહે છે? સચ્ચિદાનંદ સ્વરૂપ જ રહે છે. વસ્તુત પરમાર્થ સ્વરૂપત્વમેવ. અંતેથી ભલે ને કૂર્મ બન્યા હોય કે મત્સ્ય બન્યા હોય એ સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. એનું સ્થળ ઐશ્વર્ય. એ રૂપની અંદર પણ ભગવાનનું ઐશ્વર્ય. ઐશ્વર્ય કહો, ધર્મ કહો, યશ કહો, જે વૈરાગ્ય કહો, એમની શક્તિ કહો, બળ કહો, તેજ કહો, વીર્ય કહો, આ બધું અકબંધ રહે. ભલે એનું પ્રદર્શન ના થાય. ભગવાન તે તે અવતારમાં તે તે રૂપ ધારણ કરે અને માત્ર એટલી જ શક્તિનું પ્રદર્શન કરે જેટલી શક્તિ એ કાર્ય માટે આવશ્યક છે. બાકીનું પ્રદર્શન ના થાય. બાકી હોય બધું, પ્રદર્શન ના થાય. માત્ર કૃષ્ણાવતાર જેવા હોય એમ કદાચ ભગવાનની બધી શક્તિનું પ્રદર્શન થયું હશે. રામાવતારની અંદર પણ કેટલેક અંશે થયું. કૃષ્ણાવતારમાં ભગવાનની બધી શક્તિનું પ્રદર્શન જોવા મળે આપણને. જરૂર પડે તો, ન પડે તો શક્તિઓ પ્રચ્છન્ન હોય, એટલે કે સુષુપ્ત પછી ભગવાન એના જ છે. એટલે કૃષ્ણરૂપ આવ્યું એટલે ભગવાન વધારે ચઢિયાતા હોય અને મત્સ્ય રૂપ એટલે ઉતરતા નહીં. ભગવાન એક જ છે. સ્મદાદિ સ્વરૂપત તસ્ય કર્માદિ અધીનત્વમ ભૌતિકત્વમ છે. એટલે ભગવાન આ પ્રકારના રૂપ ધારણ કરે તો પણ એ ભૌતિક નથી. એ કેવા છે? સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. અંતેથી
એ કર્મ કરવા છતાં પણ કોઈ કર્મ કરતા નથી. ભલે ને નરસિંહ રૂપે એ હિરણ્યકશ્યપનો વધ કરી નાખે, વરાહ રૂપે હિરણ્યાક્ષનો વધ કરે, કૃષ્ણ રૂપે તો કેટલાય લોકોનો વધ કરે, ભગવાનની ગણતરી જ નથી. છતાં પણ આ કોઈ કર્મ એમને સ્પર્શ ના કરે. નમામ કર્માણે લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. ભગવાન કે કોઈ કર્મને લિપાયમાન કરતા નથી, કર્મ ફળમાંને કોઈ સ્પૃહા નથી. ઇતિમામ એવું વિજાણતી કર્મભીર નસ બધ્યતે. આ પ્રકારે જેમણે જાણે છે એ પણ કર્મથી બંધાતું નથી. એટલે આ બધા પ્રકારના કર્મ કરતા જણાતા હોવા છતાં પણ ભગવાન કોઈ કર્મથી બંધાતા નથી. અને એ ભૌતિક રૂપ જણાતો છતાં પણ ભૌતિક નથી, કેવા છે, પારમાર્થિક સ્વરૂપ જ છે. તદપિ ન એકધા બહુરૂપરૂપિતમ, અર્થ સ્વરૂપમ બહુરૂપરૂપિતમ. ખૂબ બધા રૂપ ભગવાન કેમ ધારણ કરે છે. યદ્યધ્યાતે ઉરુગાય વિભાવયંતિ તદ્દ્વપુ પ્રણયસે સદનુગ્રહાય ઇતિ બ્રહ્મણ ઉક્તત્વાત. બ્રહ્માજી એકવાર ત્રીજા સ્કંદમાં કહ્યું હતું ભગવાનને કે ભગવાન ભક્તો જે પ્રકારે ભાવના કરે એ પ્રકારે આપ એમની સમક્ષ પ્રગટ થાઓ છો. ભગવાનની કોઈ સ્વતંત્રતા જ નથી, વિચાર કરો. કેમ પ્રગટ થવું એની સ્વતંત્રતા ભગવાન નથી. કોણ નક્કી કરે? ભક્ત નક્કી કરે. એ નચાવે ભગવાન ના છે, વિચાર કરો. એટલે ભગવાન પણ એવો છે. અને તેથી કયું રૂપ ધારણ કરવું એ પેલો ભક્ત નક્કી કરે. પણ પ્રહલાદ નક્કી કરે કે એમણે કયું રૂપ ધારણ કરવું. આનો તે અર્થ એ પ્રયોજન સિદ્ધ કરવા માટે કયું રૂપ ધારણ કરવું. એ તો પૃથ્વી ભગવાનની ભક્ત છે, એનું રક્ષણ કરવા ભગવાન વરાહ હોતા ધારણ કરવો પડે. આ સત્યવ્રતને ભગવાન ભક્ત હોય તો મત્સ્યરૂપ ધારણ કરવું પડે. ત્યાં દેવતાઓ ભગવાન ભક્ત કુરો રૂપ ધારણ કરવું પડે. તેવી રીતે પ્રહલાદ ભગવાન ભક્ત હોય નૃસિંહ રૂપ ધારણ કરવું પડે. આવું ભગવાને કરવું પડે તો ભલે ગમે તેવા ગંદા અને વિકરાળ દેખાતા હોય આપણે કેવું પસંદ કરીએ, નૃસિંહ રૂપ કેવું વિકરાળ દેખાય, પણ એમ વાંધો નથી, જે જરૂર પડે લે. એટલે કે યજ્ઞધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ્વપુ પ્રણયસે સદનુગ્રહાય. જે પ્રકારની ભાવના ભક્તો કરતા હોય એ પ્રકારનું રૂપ આપ ધારણ કરતા હોય છે. ભક્ત ઈચ્છા અનુરોધેન બહુભિ રૂપે રૂપિતમ પ્રકાશિતમ બહુરૂપ રૂપિતમ. ભક્તની ઈચ્છાઓને અધીન થઈને ભગવાન અનેક રૂપની અંદર પ્રકાશિત થતા હોય છે, અભિવ્યક્ત થતા હોય છે. બહુરૂપ રૂપિતમ યદ્રૂપમેત નિજ માયા અર્પિતમ. તદપી કેવું છે, સંખ્યાને યસ્યાસ્તિ. ભગવાને કેટલા રૂપ ધારણ કર્યા છે તદપી ગણિતમ અશક્યમ. સંખ્યાને યસ્યાસ્તિ, ભગવાને જે રૂપ ધારણ કર્યા એનું કોઈ સંખ્યા જ નથી. આમ તો જેટલા રૂપ છે ભગવાનના રૂપ છે એ હોય એને કારણે કોઈ સંખ્યા છે જ નહીં. અને અવતારો પણ અસંખ્ય છે ભગવાનના. આપણે તો મોટા મોટા અવતાર જોઈએ, પણ દ્રૌપદીનું રક્ષણ કરવા માટે ભગવાન શું બની ગયા, વસ્ત્ર બની ગયા, વસ્ત્ર અવતાર થઈ ગયા. રૂપોળ થાય તો કેટલા અવતાર ભગવાને લીધેલા છે ભક્તોનું રક્ષણ કરવા માટે, કે ભક્તોની જરૂરિયાત પૂરી કરવા માટે જાત જાતના અવતાર ભગવાન તો લે. તમે કોઈ ભગવાનના મંદિરમાં જાઓ, રણછોડજીના મંદિરમાં જાઓ, તેના પૂજારી સાથે જ્યારે બેસો અને વાત કરો ખબર પડશે એ રણછોડજી કેટલી લીલાઓ કરતા હોય છે. દરેક રૂપ કેટલી લીલાઓ કરતું હોય છે. ક્યાં ને ક્યાં જતા રહ્યા, ભાગી ગયા, બહાર ભાગી ગયા, અને ભક્તની પાછળ જતા રહ્યા. ત્યારથી પછી તમે આમ કેમ કરો છો, અહીં પથારી કેમ કરો છો, અહીં ખાવાનું કેમ રાખો છો, તો ભૂખ્યા થયા તો જતા રહ્યા, માણમાં પાછા આવ્યા, એટલે ફરી ના જતા રહ્યા માટે અમે આમ કરીએ છીએ તેમ નથી કરતા વગેરે વગેરે. એટલે એમના અસંખ્ય ભક્તો છે, અસંખ્ય ભક્તો માટે મને અસંખ્ય રૂપ લીધેલા છે. સંખ્યાને યસ્યાસ્તિ, જે ભગવાનના આ રૂપોની કોઈ સંખ્યા જ નથી. નનુ કથમ તરી અસ્મદાદિવત ભૌતિકત્વેને પ્રતીયતે. તો આપણા જેવા જે ભૌતિક જ હોય ભગવાન એવા કેમ દેખાય, ભગવાન પણ એવા જ રૂપમાં આવે. ત્યાં સરયુદાસજી મહારાજ હતા, એ કંઈક
અહીંયા આગળ અમદાવાદની અંદર. હા ક્યાં આગળ? દરિયાપુર. હા, એ રામજીના મંદિરમાં સરયુદાસજી મહારાજ રોજ રામજીની કથા કરે સવાના પહોરમાં. તો રોજ પાછું એમણે નદીએ નાહવા જવાનો ક્રમ, ત્યાંથી પછી એમનું કમંડલું ભરીને લાવતા હશે. એકવાર આવતા ત્યારે કોઈ ગધેડું હતું રસ્તામાં, એ તરફડતું હતું, એની સારવાર કરવા રોકાઈ ગયા. એને પાણી પીણા સારવાર કરવા રોકાઈ, એટલી બી વાર લાગી ગઈ, બહુ મોડું થઈ ગયું. એ જ્યારે મંદિરે પાછા આવ્યા ત્યારે ભક્તો બધા પાછા જતા હતા. કે શું થયું તમે? કે છે, અમે તો કથા સાંભળી. ભક્તોને આશ્ચર્ય થયું કે આ સરયુદાસ મહારાજ આવી રહ્યા છે, એ કથા કરનાર કોણ? ત્યારે કથા તો નિયમ પ્રમાણે થઈ, પેલા ત્યાં હતા, અહીં કથા કરનારો કોણ? આવા જાતના કેટલાય રૂપો લીધા હશે ને. એટલે પણ એ કથા કરતા આપણા જેવા જ દેખાય ને, એ સરયુદાસજી જેવા જ દેખાય. તો તમે જે રૂપ લો ત્યારે તો અમારે જ્યાં ભૌતિક જ દેખાવો છો. કે છે, નિયમ નિજ માયા અર્પિતમ. ભગવાનનું આ રૂપ કેવું છે? નિજ માયા અર્પિતમ, નિજયા ભગવદીયયા માયા અનધિકારિણા ચિત્ત વિમોહે. આમ ભગવાન પોતાની માયાથી રૂપ લે, એટલે જે લોકો ભક્ત નથી એ ઓળખી ના શકે. અધિકારી હોય એ ઓળખી જાય, અધિકારી નથી ઓળખી ના શકે. એટલે એમને શું લાગે કે ભગવાન આપણા જેવું શરીર ધરાવે છે. જો ભગવાનને પરસેવો થયો, જો ભગવાનને તાજો, પેલા એમને ભગવાનની જેમ તાપ લાગે છે, એમને ફલાણું થાય છે, વગેરે વગેરે. ભૌતિકત્વ દુઃખિત્વાદી જીવધર્મ વિશિષ્ટત્વને અર્પિતમ. પોતે જાણે કે સામાન્ય જીવ હોય, બીજા બધા જેવા એવા ભૌતિક હોય, એ વખત એવા જ જાતના દુઃખ કે એ કષ્ટ સહન કરી રહ્યા હોય. રામચંદ્રજી જાય જાય, કૃષ્ણ ભગવાનને પણ વર્ણન આવે, એમને પ્રસવે પરસેવો થતો હોય, વગેરે વગેરે. કેટલો બધો શ્રમ કર્યો ને એમણે ત્યાં આગળ આ મહાભારતના યુદ્ધ દરમિયાન વગેરે. રામચંદ્રજી તો કેટલો બધો શ્રમ કર્યો, કેટલું દુઃખ વેઠ્યું. સીતાજીએ કેટલું દુઃખ વેઠ્યું. કો મનસી એક કલી સુખો મેં પલી બહોત દુઃખ પાઈ. તો ખૂબ દુઃખ સહન કરવું પડે ને. એ બધું શું છે? એ બધું માત્ર માયા અર્પિતમ, માયાથી આ પ્રકારનો માત્ર દેખાવો કરવામાં આવે છે. એમને માનું કે ભગવાન એવું બની ગયા. ન તો વસ્તુતઃ તથા અસ્તિ સ્વાતંત્ર્યણ ગુણાદિ અભ્યાસ અભાવાદ. એટલે ભગવાન ક્યારેક સત્વગુણ ધારણ કરે અને એવી લીલાઓ કરે, ભગવાન ક્યારેક રજોગુણ ધારણ કરે એ પ્રકારની લીલાઓ કરે, ભગવાન તમો ગુણ ધારણ કરે એવી લીલાઓ કરે, રજોગુણ ધારણ કરે, ચોરી કરે, તોફાન કરે, ને મસ્તી કરે, તોડફોડ કરે, ને બધું કરે, તમો ગુણ ધારણ કરે પેલા રાક્ષસોનો વધ કરી નાખે, સત્વગુણ ધારણ કરે ભક્તો સાથે રાસ ક્રીડા કરતા હોય, વગેરે. પણ એમને કશી વસ્તુ સ્પર્શતી નથી. ગુણાદિ અધ્યાસ અભાવા. બધું કેવું છે? પોતાની માયાથી આ પ્રકારના રૂપો છે. વાસ્તવમાં એમના એ ખરેખર ગુણોનો કોઈ અધ્યાસ હોતો નથી. ન છે જીવધર્મ પ્રકાશનસ્ય પ્રયોજન અભાવા કિમર્થન તો પ્રકાશ હે. ભગવાન હવે જીવ જેવા બનવું શું કામ જોઈએ? ભગવાને શું કામ રામચંદ્ર બનવું જોઈએ? ખાલી ખોટું કષ્ટ સહન કરવું જોઈએ? ભગવાન શું કામ આ કૃષ્ણ બને? ભગવાન શું કામ આવા દૈત્ય બનતા હશે? કે પછી આવા સ્વરૂપો કેમ લેતા હશે? એને શું પ્રયોજન સર? તો કે નહીં નહીં, તત્ પ્રકાશન વિના દૈત્યાદિના મોહ અસંભવેના. એવું રૂપ ના લેતો આ દૈત્યનો મોહ જન્મે જ નહીં. તો યુદ્ધ લીલા થાય ને, યુદ્ધની લીલા છે. યુદ્ધાદિ લીલા એવ ન સિદ્ધેત. રાવણનો મોહ થયો છે ને, તો માણસ છે, એની આ પત્નીને લઈ જાઉં છું, જોઉં શું કરે છે, એ તો મારો ખોરાક છે. આ પ્રકારે મોહ પમાડે. ભગવાન આવી જાતનું સ્વરૂપ લે એ સામાન્ય જ દેખાતું હોય, એને કારણે આ દૈત્ય જેમ દુર્યોધનને તો પેલા ગોવાળિયો જ દેખાય, શિશુપાલ બધા લોકોને એવું જ દેખાય. કંસ હોય, શિશુપાલ હોય, દંતભક્ત હોય, દુર્યોધન હોય, આ બધા લોકોને સામાન્ય ગોવાળિયો જ દેખાય. અને તો જ પછી એની સાથે યુદ્ધ કરવા તૈયાર થાય ને.
કે ભીષ્મ પિતામહ છે યુદ્ધ કરવા તૈયાર થાય, કે પછી કઈ વિદુરજી હશે તૈયાર થાય, ને એને ભગવાન દેખાય છે એ તો યુદ્ધ કરવા તૈયાર થાય જ નહીં ને, કે લીલા થઈ જ ના શકે, ઓળખાય તો લીલા કેવી થાય. એટલે ઓળખાય ને એ માટે પોતાની માયાથી એવું આવેહૂબ રૂપ ધારણ કરે. अतः जीवधर्मस्य भगवद् विग्रहे प्रतीयमानस्य मिथ्यात्वमेव. अनवाड़े भगवान ना विग्रह में जीव बनो दिखातो होय केव छे मिथ्या छे. अयथोपलम्भनात् कामार संख्यान यस्यास्ति अयथोपलम्भनात् यथावत जैसे ने जीवा सेवा जणाता नहीं केवा जणाय छे ई जाने के जीव होय एवा जणाय छे. असत्वेपि मोहेन सत्वत् प्रतिमात्वात् भौतिकत्व दुखित्वादिनां तत्र मिथ्यात्वमेव. પણ ભગવાન એમના એટલે અહીં ચર્ચા શું ચાલે ખબર કે ભગવાનના દેહ છે ને એ ભૌતિક છે કે કેવો છે? આપણો દેહ કેવો છે? ભૌતિક એટલે પંચમાં ભૂતમાંથી સર્જાયેલો છે. તો ભગવાનનો જે વિગ્રહ છે એ ભૌતિક છે, કારણ કે ભૌતિક જ જણાય છે. એમનું વર્તન પણ જીવ જેવું જ જણાય છે. કે અયથા ઉપલંબનાર એ જે છે એના કરતા જુદા ભાષે છે માયાના કારણે. પણ કહે છે કે જો ભગવાન ખરેખર આવો ભૌતિક રૂપ ધારણ ના કરે તો આકાર ધારણ ના હોય અને તો પછી એમનામાં આ પ્રકારના બધા ગુણો પણ ના હોય, પણ ખરેખર ભગવાન ભૌતિક નથી બની ગયા એમ કેમ કહો છો? કારણ કે જો ભગવાન આપણે એવા નક્કર રૂપમાં તો આપણે દેખાય કેવી રીતે? ભગવાન આપણે દેખાય છે એ તો વ્યવહાર થાય છે, મિત્રતા થાય છે, શત્રુતા થાય છે, બધા પ્રકારનો વ્યવહાર થાય છે ભગવાન સાથે. તો એવો વ્યવહાર ક્યારે થાય? વસ્તુ હોય ત્યારે થાય ને. આપણા રોજબરોજ વ્યવહારમાં વ્યક્તિ ખરે તો જ વ્યવહાર થાય, તેમ ભગવાન ખરેખર વ્યક્તિ હોવા જોઈએ તો જ વ્યવહાર થાય. તો કે નહીં, એવો નિયમ નથી. વ્યવહાર થાય માટે વસ્તુ હોય એવો નિયમ નથી. સ્વપ્નમાં તમને અનેક પ્રકારનો વ્યવહાર થાય છે. સ્વપ્નમાં વ્યવહાર કરતા હોય એમ લાગે કે આ સાચું છે, આ વ્યક્તિ આવી જશે, તો ખરેખર હોતી નથી. તેવી રીતે એ જે માયામય સ્વરૂપ છે ભગવાનના સ્વરૂપ કેવું છે? માયામય છે. પરંતુ લોકો અજ્ઞાનમાં અભિભૂત અજ્ઞાન અભિભૂત હોવાને કારણે એને સાચું માની લે છે. અવ્યપદેશ રૂપિણે જેનો વ્યપદેશ, વ્યપદેશ એ શબ્દથી વર્ણન કરવું જેનો વ્યપદેશ ન થઈ શકે. ને લૌકિક અહી તર્ક અહી વ્યપદેશ અરહમ રૂપમ. આ ભગવાન રૂપ છે, લૌકિક તર્કોથી આપણે એનો નિર્ણય ના કરી શકીએ. એ કેવું છે? માયામય છે. તથા છે અચિંત્ય આનંદ શક્તિત્વેને સ્વેચ્છયા આવેશ્વત નામના રૂપ ભગવાન પ્રાણીના અધિકાર અનુસારણે ભાતે. ભગવાન કેવા છે? અચિંત્ય અનંત શક્તિ ધરાવનારા છે. અને સ્વેચ્છાથી કોઈનાથી બાધિત થયાને કારણે સ્વેચ્છાથી અનેક પ્રકારના રૂપ લેતા હોય છે. એ પ્રાણીના અનેક અધિકાર પ્રમાણે ભાસતા હોય છે. એક જ ભગવાન ભિન્ન ભિન્ન લોકોને ભિન્ન ભિન્ન રૂપ ભાસતા હોય. આમ કંસને કાળના રૂપમાં ભાસતા હોય, ગોપાલને મિત્રના રૂપમાં ભાસતા હોય, વિશ્વને ભગવાનના રૂપમાં ભાસતા હોય અધિકાર પ્રમાણે. અંતેથી ખરેખર ભગવાન કહે છે સચ્ચિદાનંદ જ છે. ભગવાનનું રૂપ કેવું છે? સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા છે? કોઈ આવા હાડ માસ ચર્મ પંચમહાભૂત ધરાવનાર નથી. એનું કેવું છે? સચ્ચિદાનંદ રૂપ છે. એ સિદ્ધ કરવામાં આવે કે છે યદ રૂપમે તદ નિજ માયા અર્પિતમ અર્થ સ્વરૂપમ બહુરૂપ રૂપિતમ સંખ્યાને યસ્યાસ્તિ અયથોપલંભનાત તસ્મૈ નમસ્તે અવ્યપદેશ રૂપિણે. જેનું વ્યપદેશ ન થઈ શકે, જેનું વર્ણન ના થઈ શકે,
એવા અનિર્વચનીય ભગવાનને નમસ્કાર છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેશ્વરવિજ્ઞેશ્વરાત્. તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યંતિ યઃ સૂરયઃ. તેજોવારિમૃદાય યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ન સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.